ધોરણ 12 ના બધા વિદ્યાર્થીઓ તમારું સ્વાગત છે, હટકે સ્વાગત છે. હર્ષ બારસે છું, એપ્લિકેશન યુટ્યુબમાં બધે તમારું સ્વાગત છે. જો અહીંયા તમારી સામે છે માર્ચ 2020, એમાં જે બોર્ડની પરીક્ષા લેવાઈ હતી, પછી તો 21માં કોરોના આવી ગયો, 22માં પેપર સેલ બદલાઈ ગઈ, ઘણું બધું થયું. પણ માર્ચ 2020 જે બોર્ડ પરીક્ષાનું સંપૂર્ણ જબરદસ્ત જે પેપર સોલ્યુશન છે એ થવાનું છે. આ પાર્ટની અંદર આપણે સેક્શન એ અને સેક્શન બી લેવાના છીએ, પછીના પાર્ટની અંદર સી ડી ઈ ત્રણેય લઈ લઈશું. તો આ પેપર છે કોના માટે છે? આર્ટ્સ અને કોમર્સ માટે. સાયન્સવાળા માટેનો વિડીયો આખો અલગ હશે, એની અંદર ઘણા બધા પેપર સોલ્યુશન તમને મળે. તો જબરજસ્ત રીતે કોઈ ખામી ના રહી જાય, પેપર કેમ લખવું એની પણ વચ્ચે વચ્ચે ટિપ્સ આવશે. તો એ બધું જ સોલ્વ કરતાં આપણે આગળ જવાનું છે. બધાને ખબર છે સેક્શન એ જેવો શરૂ થાય એટલે ટ્રુ ફોલ્સ સાચા ખોટા શરૂ થઈ જાય. આ રહ્યા તમારી સામે જો સેક્શન એ, સૌથી પહેલાં પેપરમાં તમારે શું લખવાનું આવે? સેક્શન એ, બરાબર. સેક્શન એ આ રીતે લખો તમે નવા પેજથી. પછી અહીંયા સ્ટાર કરીને ખાલી તમારે એટલું જ લખવાનું હોય કે ટ્રુ ઓર ફોલ્સ. આખી સૂચના લખવાની જરૂર નથી, ટ્રુ કે ફોલ્સ બસ બહુ થઈ ગયું. ઓકે, હવે એમાં પ્રશ્ન નંબર 1 આવે. તો તમારે અહીંયા જે માર્જિન છે હાંસ્યો છે એની અંદર ખાલી તમારે 1 લખો તો બી ચાલે, આન્સર 1 લખો તો બી ચાલે, પણ સ્પષ્ટ દેખાવું જોઈએ. 1 2 3 4 5 6 7 જે આન્સર નંબર છે, જવાબ નંબર છે, એ સ્પષ્ટ ક્લિયર દેખાવા જોઈએ. ચલો હવે આપણે 4 ટ્રુ ફોલ્સ સોલ્વ કરીએ. તો સિસ્ટમ વિલ ઓવરરાઈડ, એટલે કે પહેલા જ પાર્ટમાંથી છે, કેન યુ ઇન્સ્ટોલ લવ, તમે પ્રેમને ઇન્સ્ટોલ કરો એ પાર્ટમાંથી છે. તો સિસ્ટમ વિલ ઓવરરાઈડ એની કોમ્પ્લેક્ટિંગ ફાઇલ, એટલે કે જે ખરાબ ફાઇલ છે એને ઓવરરાઈડ કરી દેશે, એટલે એને ભૂસીને નવી ફાઇલ એની જગ્યાએ મૂકી દે. અને બિગિન શરૂ કરે પેચિંગ એની ફોલ્ટી, ફોલ્ટવાળો જે પ્રોગ્રામ હોય એને પેચ કરવાનું શરૂ કરે, એને સાજો કરવાનું શરૂ કરે. આ એઝ ઇટ ઇઝ લાઈન જેમ છે એમ જ પાઠમાંથી ઉપાડી મૂકી દીધી છે, એટલે આ છે ને એ ટ્રુ છે. શું છે? ટ્રુ, સાચું છે. પછી છે સક્સેસ બ્રોટ છે ને બ્રિંગનું ભૂતળું છે, બ્રિંગનું ભૂતકાળનું રૂપ છે. બ્રિંગ એટલે લાવવું, બ્રોટ એટલે લાવ્યું. ટ્રીમેન્ડિયસ એટલે જબરદસ્ત. ચેન્જીસ એટલે કે બદલાવ. ઇન વોલ્ટ ડિઝનીવાળા પાઠમાંથી છે, વોલ્ટના પાઠમાંથી. આમાં એમ પૂછ્યું છે કે જેવી સફળતા મળી વોલ્ટ ડિઝની, તો માણસ બદલાઈ ગયો. જરાય નથી, વોલ્ટ ડિઝની બદલાયો માણસ જ નહોતો. એ થોડો આપણે જેવો મોવાલી માણસ હતો ના. ફોલ્સ છે, આ ફોલ્સ છે. આ બ્રોટ છે ને બ્રોટની જગ્યાએ જો એમ હોય કે ડીડ નોટ બ્રિંગ આવું હોય ને તો ટ્રુ થઈ જાય, પણ અહીંયા ફોલ્સ છે. પછી ત્રીજું છે રાઇટ ટુ વોટ. વોટ એટલે મત આપવો, ચૂંટણીનું બધું ટાણું ચાલે છે. રાઇટ એટલે અધિકાર, મત આપવાનો અધિકાર મેક્સ એ બનાવે છે. 1 એટલે કે માણસને ફીલ ફ્રી, આઝાદ બનાવી દે છે. ના ના ના, જરાય નહીં, હેલન કેલરવાળો ભાગ છે. મત આપવાના અધિકારથી કોઈ માણસ આઝાદ ન થઈ જતો. ફોલ્સ, બરાબર. પછી છે સ્ટાર્ટિંગ અ લોટ ઓફ થિંગ્સ, શરૂઆત. મેન્ટલ સ્ટ્રેસ વાળો પાર્ટ છે ને. શરૂઆત તો ઘણી બધી કરીએ છીએ આપણે, બધી ઘણી બધી શરૂઆત કરી. આટલું વાંચી નાખું છું, મારે આટલું વાંચી નાખું છું, મારા કાલ સુધીમાં નાખો કોર્સ પૂરો કરી દેવો છે, બપોર સુધી હું આટલું વાંચી નાખીશ, નામ કરી નાખીશ, ધ્યાન કરી નાખીશ, પહેલાં નવડ. શરૂ તો ઘણું બધું કરી દઈએ, બટ નોટ ફિનિશિંગ એની પણ કંઈ પૂરું કરતા નથી, ઇઝ અ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ. એ આપણી અંદર માનસિક તણાવની સાઇન, એટલે કે નિશાની છે. એકદમ સાચું છે આ વાક્ય, બરાબર. તો 2 ફોલ્સ છે, 2 ટ્રુ છે, તમે જોઈ લો. પછી અહીંયા આવ્યું તમારી સામે, શું આવ્યું? ફાઇન્ડ એન્ડ રાઇટ ધ, અહીંયા સ્ટાર કરવાનો, સ્ટાર કરીને તમારે ખાલી એટલું જ લખવાનું, નિયરેસ્ટ મિનિંગ્સ. પછી 5 નંબર 6 નંબર 7 નંબર. એમાં 5 નંબરમાં શું છે? ઇન્ડોલેન્ટ. ઇન્ડોલેન્ટ એટલે શું થાય? તો કે આળસુ થાય, આળસુ. કીડીઓવાળા પાઠમાંથી આ લીધું છે, એક પણ કીડી આળસુ હતી નથી. તો શું આવ્યું અહીંયા? લેઝી. શું આવ્યું? લેઝી એનો નજીકનો શબ્દ છે, તો આમાં લેઝી આવશે. પછી છે ફોરસી. ફોરસી એટલે કે દૂરનું જોવું, એટલે કે ભવિષ્યનું જોવું. તો દૂરનું જોવા માટે અહીંયા શબ્દ છે પ્રેડિક્ટ, એટલે કે ભવિષ્ય જોવું. સ્ટેર એટલે કે તાકવું, તાકતે રહેતે તુજકો સામ સવેર, પછી ધોકા પડે ડીકે ડીકે માયરા રે. એક્યુમ્યુલેટ એટલે ભેગું કરવું થાય, ઓબ્ઝર્વ એટલે નિરીક્ષણ કરવું થાય, તો પ્રેડિક્ટ શબ્દ છે. પછી છે રિઝેન્ટમેન્ટ, પહેલા જ પાઠમાંથી લીધો શબ્દ છે. જો આ પૂછાવા જોઈએ લેપિંગમાંથી, એવું બોર્ડે પેપર સેલમાં કીધું છે, પણ પૂછતા નથી ઘોકા ઘાણીવાળા બધે મકાઈના હડેલા દોડા જેવા. ડિસગસ્ટિંગ,
રિઝન્ટમેન્ટ માટે ડિસગસ્ટિંગ શબ્દ છે, બીજો એક કઈ શબ્દ અહીંયા સૂટ થતો નથી. પછી છે પાછો અહીં સ્ટાર કરવાનું, સ્ટાર કરીને ખાલી શું લખવાનું કે લેંગ્વેજ ફંક્શન્સ, બસ બહુ થઈ ગયું એટલું. પછી પહેલું લેંગ્વેજ ફંક્શન, જો અહીંયા ફંક્શન આપેલા છે 1 2 3 4 ફંક્શન આપ્યા છે અને 3 પ્રશ્નો છે. આમાં 3માં કયું લેંગ્વેજ ફંક્શન કામમાં આવે છે જોવાનું છે. ફંક્શનોના રિવિઝનના વિડીયો કેટલા મૂકેલા છે, 2000 વર્ષથી મૂકી રાખું છું, હજી મૂકવાનું ચાલુ છે. તો એ વિડીયો જોવા નથી, મને ફંક્શન નથી આવડતું, પણ વિડીયો જોવા તો આપણે ને જો અહીંયા શું છે, ધ બેંક મેનેજર ઇન્ફોર્મડ મી, ઇન્ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે. બેંક મેનેજર મને ઇન્ફોર્મ કર્યો, ઇન્ફોર્મડ મી ધેટ, આવે ને ઇન્ડાયરેક્ટ સ્પીચમાં. તો ઇન્ડાયરેક્ટ સ્પીચનું જ્યારે વાક્ય હોય ત્યારે તમારી સામે રિપોર્ટિંગ નામનું ફંક્શન આવે. તો આ પહેલામાં રિપોર્ટિંગ, બરાબર. પછી મિસ્ટર દવે યુઝડ ટુ, યુઝડ ટુ, ટુ પછી આઈએનજી હોય કે ના હોય, અહીંયા એમિઝાર હોય તો અહીંયા આઈએનજી હોય, નથી તો ના હોય. યુઝ ટુ આવે એટલે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ, ટોકિંગ અબાઉટ પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન. તો આ 2 નંબરમાં, એટલે કે 2 નંબર એટલે કે અહીંયા 9 નંબરમાં, આ 8 નંબરમાં, બરાબર. પછી છેલ્લું, પીપલ સ્ટાર્ટેડ ચિપકો મુવમેન્ટ ઇન ઓર્ડર ટુ, ઇન ઓર્ડર ટુ આવે, ઇન ઓર્ડર ટુ આવે એટલે શું આવે, પર્પઝ. તો અહીંયા 10 નંબરમાં શું આવી ગયું, પર્પઝ થઈ ગયું. તો પર્પઝ આપણે શીખી ગયા. સજેશનનું કોઈ વાક્ય નથી, કારણ કે નથી તો શુડ, નથી તો હેડ બેટર, નથી ઓટ ટુ, કંઈ નથી. અને એમને સજેશન દઈ દેવું છે, બિલાડાની જીવડી. હવે પાછું અહીંયા સ્ટાર કરવાનું અને પાછું શું લખવાનું, હા, એપ્રોપ્રિએટ રિસ્પોન્સ, બસ આટલું લખો તો ચાલે, બરાબર છે. એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આમાં ફંક્શન જ છે. જો પહેલું વાક્ય છે, રઘુ વિલ યુ કમ વિથ મી ટુ ધ માર્કેટમાં, તમે સારા મારી સાથે આવશો. તો સૂરજ કહે છે નો, નહીં આવું. અલ્ટરનેટિવ ચોઈસ છે, અલ્ટરનેટિવ ચોઈસ એટલે શું, આઈધર ઓર, નાઈધર નોર કે ઓર. અલ્ટરનેટિવ ચોઈસ જુઓ તમે અહીંયા, આમ આઈધર ઓર નાઈધર નોર છે, નહીં આવે, આ પણ નહીં આવે, આમ આઈધર ઓર છે, આમાં નથી. તો સી ઓપ્શન સાચો. પછી 12 નંબરમાં શું કીધું છે, ટીચર વાય આર યુ લેટ ટુડે, એલા ભાઈ મોડું કેમ થઈ ગયું, બકરા બકરા લીંડી વીણવા ગયો તો તું કેમ મોડો આવ્યો. તો રોહન રીઝન, કારણ આપે છે, રીઝન આપવા માટે સિન્સ શબ્દ વપરાય, બીકોઝ શબ્દ વપરાય, ઘણા બધા શબ્દો છે જે વપરાય છે, ડ્યુ ટુ શબ્દ વપરાય, બરાબર છે. તો સીન શબ્દ અહીંયા સાચો છે, કારણ કે આમાં બીજામાં એક પણ શબ્દ એવો નથી કે જે રીઝન એટલે કે કારણ આપી શકે. તો એ 13 નંબરમાં સ્ટ્રેન્જર એટલે કે અજાણ્યો માણસ કહે છે, વેન કેન આઈ સી ધ ચેરમેન, સી એટલે મળ, સી એટલે છી નહીં, ચેરમેન એટલે કે પેલો હોય ને મુખ્ય માણસ, હું ચેરમેનને ક્યારે મળી શકું, વેન એટલે ક્યારે મળી શકું. તો વોચમેન જવાબ આપે છે, એડવાઇસ આપે છે, એડવાઇસ અને સજેશન, એડવાઇસ અને સજેશન બે સરખા છે. એમાં શુડ આવી શકે, ઓટ ટુ આવી શકે, હેડ બેટર આવી શકે, બરાબર. તો જો ઓપ્શન જુઓ, શુડ વુડ હેડ બેટર, શુડ ઓટ ટુ હેડ બેટર નથી, શુડ ઓટ ટુ હેડ બેટર નથી, શુડ ઓટ ટુ હેડ બેટર નથી, હેડ બેટર પછી મૂળ ક્રિયાપદ, હેડ બેટર પછી મૂળ ક્રિયાપદ. ધુંબા તકા ધુંબા. પછી 14 નંબરમાં રોશની કહે છે, આહા, હાઉ ડુ યુ ફાઇન્ડ વરુણ્સ એક્ટિંગ, વરુણની એક્ટિંગ તમે કેવી લાગે છે. હિરલ મેનર છે, મેનર, મેનરમાં શું આવે, એ શબ્દ આવે, લાઇક શબ્દ આવે, પછી કરતા આવે, કરતા પછી ક્રિયાપદ આવે. આ મેનરની વાક્ય રચના છે. તો એક્સ ક્રિયાપદ, ક્રિયાપદ છે. પછી લાઇક આવ્યું, અહીંયા એસ આવ્યું, એઝ, ઇફ આવે તો સપોઝિશન થઈ ગયું, એટલે ઉડી ગયું. અહીંયા ઇઝ છે, એઝ, એઝ, લાઇક કાંઈ નથી, લાભ એ ઉડી ગયા. હવે તમારું કોમ્પિટિશન એ અને સી વચ્ચે છે. તો હી એક્સ લાઇક એન એક્સપર્ટ હીરોની જેમ એ એક્ટિંગ કરે છે, અને હી એક્સ એઝ એન એક્સપર્ટ હીરો ડઝ, એક્સપર્ટ હીરો જે રીતે કરે છે એ રીતે એક્ટિંગ કરે છે. તો કરતા પ્લસ ક્રિયાપદ, અહીં કરતા પછી ક્રિયાપદ નથી. તો આ ઓપ્શન સાચું છે, સી ઓપ્શન સાચું છે, બરાબર. ફંક્શન પૂરા થઈ ગયા.
14 માર્ક તો હાવ રોકડા માર્ક છે મુકા રોકડા 1517 હજી 17 માર્ક સેક્શન એમાંથી એક માર્ક ના કપાવો જોઈએ એટલી પ્રેક્ટિસ કરીને કહી નાખવાનું છે પેપર આખું કહી જો 15 નંબર શું કીધું અ ટીચર ફીલ્સ પ્રાઉડ અન્ડરલાઈન કરેલો શબ્દ છે ને તમારે પ્રશ્ન કઈ રીતે લખવાનો હોય સ્ટાર કરવાનો સ્ટાર કરીને શું લખવાનું અન્ડરલાઈન્ડ વર્ડ્સ ફ્રેઝ બસ બહુ થઈ ગયું પછી અહીં શું છે પ્રાઉડ શબ્દ છે પ્રાઉડ ને અન્ડરલાઈન છે પ્રાઉડ છે એક પ્રકારની ફિલિંગ છે ફીલ્સ પ્રાઉડ એડવર્બ છે ક્રિયા વિશેષણ છે તો અ ટીચર ફીલ્સ એન્ડ શું ફીલ થાય છે કેવું ફીલ થાય છે શું નહીં કેવું ફીલ થાય છે વેન હી સ્ટુડન્ટ વિન્સ અ પ્રાઇઝ એના સ્ટુડન્ટ ઇનામ જીતે ત્યારે એના ટીચરને કેવું ફીલ થાય છે કેવું વોટ ઇઝ ધ રીઝન ઓફ ફિલિંગ પ્રાઉડ તો આમાં ટીચર કે બીજા કોઈ શબ્દ જ ન આવ્યા બીજા શબ્દ તો આવો છે ને જેની નીચે જેમાં અંડરલાઈન છે એ શબ્દ ના આવે બાકી શબ્દ તો આવવા જોઈએ હાઉ ડઝ અ ટીચર ફીલ જો અહીં એસ છે તો અહીંયા ડઝ પણ આવવું જોઈએ અહીં ડઝ છે આમાં વોઝ છે કાળ પ્રમાણે આ વાક્ય ન આવે આ પણ ના આવે આ બેમાં ડઝ છે પણ અહીંયા વેન વેન એટલે ક્યારે ફીલ થયું એમ કીધું જોયું તમે ક્યારે ની તો વાત જ નથી કેવું ફીલ થાય છે કેવું એટલે કેવું કેવી કેવો કેવા એના માટે હાવ આવે હાઉ ડઝ ટીચર ફીલ વેન હી સ્ટુડન્ટ્સ વિન સરપ્રાઈઝ સાચું વાક્ય છે બી નંબર બરાબર 16 નંબર સલીમ જોઈન્ડ અ જોબ સલીમને જોબ મળી વિથ અ વ્યૂ ટુ હેલ્પિંગ હિઝ ફાધર સલીમે જોઈન શું કામ જોબ શું કામ જોઈન કરી એના પપ્પાને મદદ કરવાના હેતુથી તો શા માટે જોબ જોઈન કરી એવું આવે ને વિથ અ વ્યૂ ટુ શા માટે ચા માટે નહીં ચા માટે જોબ જોઈન કરીને યાર રોજ ચાર વાર ચા આપે એટલે હા ના શા માટે તો વેન એટલે ક્યારે આમાં કોઈ સમય નથી શું કોઈ વસ્તુની વાત નથી હાઉ કેવું નહીં ડી વાય ડીડ સલીમ જોઈન જોબ અને એક વખત ડીડ આવી ગયું ને બચ્ચા એક વખત ડીડ આવી ગયું બચ્ચા કાળો ભૂતળો કાળા કુતરા એક વખત ડીડ આવી ગયો પછી ક્રિયાપદ ને ઈડી ના લાગે ને ક્રિયાપદ નો ભૂતકાળ ના થાય તો ડી 17 નંબર છેલ્લું વી ફાઇન્ડ થિંગ્સ લાઈક સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ ઇન બેટલફિલ્ડ બેટલફિલ્ડ એટલે યુદ્ધનું મેદાન યુદ્ધનું મેદાન એમાં આપણે શું ફાઇન્ડ કરીએ એટલે આપણે શું જોવા મળે સ્પીયર્સ એટલે ભાલા સ્વોર્ડ્સ એટલે તલવાર જોવા મળે છે ઇન ઇન એટલે શું સ્થળ બતાવે છે શું બતાવે છે સ્થળ સ્થળ બતાવવા માટે પ્રશ્ન ક્યાંથી શરૂ થાય વેરથી શરૂ થાય વેન એટલે સમય ના આવે શું નહીં કેવું નહીં વેર ડુ વી ફાઇન્ડ સ્પીયર્સ એન્ડ સ્વોર્ડ્સ થઈ ગયો હાઉ સરળ છે 17 માર્ક સેક્શન એમાંથી કોઈ એક માર્ક કાપી ના શકે નોબડી સેક્શન બી સેક્શન બીના 10 માર્ક છે પહેલા જ સૌથી પહેલા 10 માર્કના પાંચ પેરેગ્રાફ હશે કેટલા પાંચ પેરેગ્રાફ હશે અને 10 પ્રશ્નો હશે દરેક પેરેગ્રાફમાંથી બે બે પ્રશ્નો બધા કેન્યુ ઇન્સ્ટોલ વાળી ટેક્સ્ટબુકમાંથી હશે જો પહેલું છે ટુ બિગિન વિથ આઈ હેવ વર્ડ ટુ સે ટુ માય હેલન કેલર રોડ પાર્ટ છે બરાબર તમે શું કીધું ટુ હુમ એટલે કે કોને ટુ હુમ એટલે કોને ઇઝ હેલન કેલર એડ્રેસિંગ એડ્રેસિંગ એટલે કે કહે છે હેલન કેલર અહીંયા કોને કહે છે વાત તો જો આઈ હેવ વર્ડ ટુ સે કોને કહેશે તો કંઈ ના ગુડ ફ્રેન્ડ્સને કહેશે એડિટર્સને કહેશે અને અધર્સ એ લોકોને કહેશે હુ આર મોર ટુ પીટી મી છે અને મારા ઉપર દયા આવે છે દુઃખ મારા દીકરા ભૂત જવાબ એને કહેશે તો જો જે કાર્ડમાં પૂછ્યું છે ને એ જ કાર્ડમાં હેલન કેલર તો હેલન કેલરની જગ્યાએ શી પણ લખી શકાય ને હેલન કેલર પણ લખી શકાય કોઈ વાંધો નથી હેલન કેલર ઇઝ એડ્રેસિંગ અહીંયા છે માય ગુડ ફ્રેન્ડ્સ જો ઇનડાયરેક્ટ સ્પીચ શીખ્યા હોય તો થોડી ઘણી તો ખબર પડે માય નહીં વાત કોણ છે અહીંયા હેલન કેલર છે છોકરી છે તો માયનું શું થાય હર ગુડ ફ્રેન્ડ્સ એડિટર્સ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂવ ટુ પીટી હુ આર મૂવ ટુ પીટી મી નહીં મી નહીં મી તો એ પોતે પોતે બોલે છે ત્યારે મી છે અહીંયા તો આપણે જવાબ લખીએ છીએ એટલે મીનું થઈ જશે હર ખાલી તમારે એ જ જોવાનું છે કે કઈ રીતનો પ્રશ્ન છે એનો જવાબ આમાંથી કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો છે ગોખવાનું કાંઈ નથી યાદ નથી રાખવા ઓબ્ઝર્વ કરવાનું છે નિરીક્ષણ કરવાનું છે બીજો પ્રશ્ન વોટ ડુ સમ પીપલ એન્ડ એડિટર્સ થિંક અમુક લોકો અને એડિટર્સ એટલે કે પેલા તંત્રીઓ શું વિચારે છે
તો તંત્રીઓ શું વિચારે છે? ધ ઇમેજિન, ઇમેજિન એટલે કે વિચારવું, કલ્પના કરવી, એટલે કે એક પ્રકારનો વિચાર કરવો. શું આઈ મીન ધ હેન્ડ્સ ઓફ, આખે આખી લાઈન આવશે, પણ કઈ રીતે આવશે? જો સમ પીપલ એન્ડ એડિટર્સ, તો પ્રશ્નમાં છે જ ક્યાં? સમ પીપલ એન્ડ એડિટર્સ, ડુ હોય તો ડુ નીકળી જાય, ક્રિયાપદમાં કાંઈ ફેરફાર ના થાય. ડુ હોય તો ડુ નીકળી જાય, ક્રિયાપદમાં કાંઈ ફેરફાર ના થાય. થિંક ધેટ ધેટ આઈનું થઈ જશે શી, અહીંયા છે ને આઈ, આઈનું થઈ જશે શી. હવે આઈની સાથે એમ આવે, પણ શીની સાથે શું આવે? ઇઝ, શી ઇઝ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ પર્સન્સ હુ વુડ મેક મી, શું છે અહીંયા? વો વુડ કેમ ગયો? હા, વો વુડ મેક મી, મીનું શું થશે? હર થશે. અહીંયા પણ મેં મી જ લખ્યું છે, પણ હર થશે. વુડ મેક હર અ માઉથ પીસ ઓફ અ પ્રોપગન્ડા, આખે આખો જવાબ બેઠો છે. સર્વનામમાં ફેરફાર કરતા આવડી ગયા તો તમે જંગ જીતી ગયા બચ્ચા. શું જીતી ગયા? જંગ. હવે બીજો પ્રશ્ન, 20 નંબરમાં કયો પાર્ટ છે? ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ, હાફ ઓફ ધ પ્રોબ્લેમ્સ વિથ સ્ટ્રેસ વાળો, મેનેજ વાળો, બધું એક્સરસાઇઝ વાળો. વોટ ઇઝ ધ રીઝન ઓફ બિંગ સ્ટ્રેસ, તણાવ આવવાના કારણો શું છે? અકોર્ડિંગ ટુ ધ રાઇટર, લેખકના મત મુજબ, તો ધ રીઝન ઓફ બિંગ સ્ટ્રેસ્ડ, તો આ છે ને, જો અમે આ જ લાઈન લખી, ધ રીઝન ઓફ બિંગ સ્ટ્રેસ્ડ અકોર્ડિંગ ટુ ધ રાઇટર, અકોર્ડિંગ ટુ ધ રાઇટર ઇઝ, નું ઇઝ આટલું તમે પ્રશ્નમાંથી જ લખવું. તમને એમ થાય સાહેબ જાદુ કરીને ક્યાંથી આવડો મોટો જવાબ, પ્રશ્નમાંથી જ લખવાનો હોય. ઇઝ ધેટ શું છે, કારણ શું છે કે તમને તણાવ આવે છે? લેખકના મત અનુસાર ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીધ, જોવાય છે કેમ ગયું? હા, એ આમાંથી તમારે થોડુંક વિચારીને લખવો પડે છે આ જવાબ. યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, તમે ઊંડો પૂરતો શ્વાસ નથી લેતા, એટલે ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, કે તમારા મગજને પૂરતો ઓક્સિજન ના મળે, બરાબર છે? સોરી, યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેઇન વિથ સફિશિયન્ટ ઓક્સિજન, બેઠો બેઠો જવાબ છે ધેટથી છે. આટલું પ્રશ્નમાંથી આટલું બેઠું બેઠું છે, ખાલી બે જણને ભેગા કરવાના છે, શાદી કરાવવાની છે, લગ્ન અઘરું આડા ફાટે એમાં કેટલાય. જો વોટ શુડ વી ડૂ ટુ ગેટ ઓક્સિજન ઇન ટુ ધ બ્રેઇન, મગજમાં ઓક્સિજન પહોંચાડવા માટે આપણે શું કરવું જોઈએ? શુડ એટલે જોઈએ, ડૂ એટલે કરવું, શું કરવું જોઈએ? તો એનો જવાબ શું છે? જો વી શુડ ટેક એટલે કે લેવું, ડીપ બ્રીથ, ઊંડો શ્વાસ લેવો પડે, પછી પાછું પ્રશ્નમાંથી આટલા એટલું, ટુ ગેટ ઓક્સિજન ઇન ટુ ધ બ્રેઇન છે, ટુ ગેટ ઓક્સિજન ઇન ટુ ધ બ્રેઇન. 22 નંબરનો પ્રશ્ન, ફોર અસ અ હેડેક, હેડેક વાળો પાઠ, માથાનો દુખાવો છે, પાઠે કેવો સિલેક્ટ કર્યો હવે, કંઈક પાઠ એના હારા નહીં મળતા હોય, અમને કહો, અમે સજેશન આપી હારા પાઠ, તમને આ હેડેક જેવા પાઠ તમે નાખી દો. Find out the opposite word of curse. Curse એટલે શાપ દેવો. શાપ એ કહેવા દે. મે તમે શાપ દેતા હો, ખબર છે આપણે વરદાની સિરિયલ જોતા, તો એની સામે બૂન એટલે કે વરદાન આપવું, તો એનો અપોઝિટ એટલે કે વિરોધી શબ્દ શું થઈ ગયો? વરદાન આપવું, બરાબર. પછી છે, વોટ વોઝ ધ મોસ્ટ કોમન એક્સક્યુઝ ઓન ધ ડ્રિલ ગ્રાઉન્ડ, ડ્રિલ ગ્રાઉન્ડ એટલે શું? પછી એક્સરસાઇઝ કરાવવાથી ઢીંગા ટીકા ઢીંગા ટીકા, હા, ત્યાં મોસ્ટ કોમન એટલે કે સર્વસામાન્ય એક્સક્યુઝ એટલે કે બહાનું શું હતું? તો જો પ્રશ્નમાંથી છે, સ્પીટિંગ હેડેક આર યુ, સ્પીટિંગ હેડેક, બસ આટલું જ લખવાનું, વોટની જગ્યાએ સ્પીટિંગ હેડેક જ લખવાનું, બાકી બધી લાઈન એઝ ઇટ ઇઝ. આ સૌથી મોટું સર્વસામાન્ય બહાનું હતું. પછી 24 નંબર, વોટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ શુડ બી ટેકન ફર્સ્ટ, પહેલું મહત્વનું સ્ટેપ કયું લેવાવું જોઈએ? પહેલું મહત્વનું સ્ટેપ કયું લેવાવું જોઈએ? કયું છે? છેલ્લો પાર્ટ છે ગ્રીન ચાર્ટર, હા, પહેલું ઇમ્પોર્ટન્ટ પગથિયું કયું લેવાવું જોઈએ? તો ધ સ્ટેપ ટુ રિડ્યુસ એમિશન્સ ઓફ CO ઓર કાર્બન ફૂટપ્રિન્ટ શુડ બી ટેકન ફર્સ્ટ. આ થોડુંક જાળવી તમારે આમાં છે જ, સારી બીજો, રિડ્યુસિંગ એમિશન ઓફ CO ઓર કાર્બન ફૂટપ્રિન્ટ શુડ બી ટેકન ફર્સ્ટ, પ્રશ્નમાંથી થોડું લેવાનું. હુ એમિટ્સ ગ્રીન હાઉસ ગેસ, ગ્રીન હાઉસ ગેસ કોણ બહાર કાઢે છે, ક્યાંથી બહાર નીકળે છે? તો એવું ચોખ્ખું લખ્યું નથી, પણ પેસિવોઇઝમાં લખ્યું છે, બાય, આ હુની જગ્યાએ આટલું લખવાનું. જો હુની જગ્યાએ એન ઓર્ગેનાઇઝેશન ઇવેન્ટ પ્રોડક્ટ ઓર પર્સન, પછી આટલું બેઠે બેઠું લખવાનું, એમાંથી એસ કાઢી નાખવાનું, કારણ કે અહીંયા હુ હોય એટલે એસ લાગે, પણ અહીંયા આટલા ત્રણ, 1 2 3 4 કરતા થયા એટલે ગેસ શું, એસ ના લાગે, ગેસ તો લાગે. પછી 26 નંબરમાં, વોટ ઇઝ ટુ બી ફ્રી,
ઇન્ટેલિજન્ટ વાળો પાર્ટ છે, બટ ઇન્ટેલિજન્સ ઇટ ડઝ નોટ કમ ઇન ટુ ધ બીંગ બાય જસ્ટ વિશિંગ ટુ બી ફ્રી. આઝાદી એસે નહીં મિલતી. જો તો આમાં શું આવશે, વોટ ઇઝ ટુ બી ફ્રી? ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ. જો આ બેઠો બેઠો જવાબ છે, આમ નામ કોઈ ફેરફાર નહીં કરવાનો અહીંયાથી અહીંયા અહીંયાથી અહીંયા. પછી બીજો પ્રશ્ન શું છે, વેન ડઝ ઇન્ટેલિજન્સી કમ ટુ યુ? ઇન્ટેલિજન્સી તમારામાં ક્યારે આવે છે? તો ઇન્ટેલિજન્સીનું ઇન્ટેલિજન્સી ડઝ નીકળે એટલે ક્રિયાપદને એસ લાગે, કમ્સ આટલું આવી ગયું. ઇન્ટેલિજન્સી કમ્સ ટુ યુ લખવું હોય તો લખી શકાય ટુ યુ, પછી આ વેનથી જો અહીંયા છે. ક્યાંય ગયું ભાઈ તમે? આમ ખોઈ નાખો એવું ના ચાલે. મેં તો ઊંધું કરી દીધું ને, નેક્સ્ટ ક્યાં કરવાનું છે? મેં કીધું કેમ ના મળે. વેન અહીંથી વેનથી છેલ્લે સુધી બેઠા બેઠો છો. વેન યુ બિંગ ટુ અન્ડરસ્ટેન્ડ યોર વોલ એન્વાયરમેન્ટ, ધ સોશિયલ, રિલિજિયસ, પેરેન્ટલ એન્ડ ટ્રેડિશનલ ઇન્ફ્લુએન્સીસ ધેટ આર કોન્ટિન્યુઅલી ક્લોઝિંગ ઇન ઓન યુ. આખે આખો જવાબ છે. પછી અહીંયા પ્રશ્ન પૂરા થઈ ગયા. હવે શું આવ્યું? શોર્ટ નોટ. તો તમારે સ્ટાર કરીને ખાલી શું લખવાનું સૂચનામાં? શોર્ટ નોટ્સ. હવે જે નંબરથી શોર્ટ નોટ તમે લખતા હોય એ નંબર ખાસ લખવો જરૂરી છે. 28 નંબર તો 28, 29માં બે ઓપ્શન છે. જો નાનાસ બોન્ડિંગ વિથ નાની અથવા ફાર્મર આર્ન્સ. જે શોર્ટ નોટ લખો એ શોર્ટ નોટનું, ધારો કે તમે 28 નંબર લખ્યું, 29 નંબરમાં બે શોર્ટ નોટ છે, તો ટાઇટલ લખવાનું આ લખતા હોય તો આનું ટાઇટલ લખવાનું, આ લખતા હોય તો આનું ટાઇટલ લખવાનું. બરાબર? તો એ ખાસ યાદ રાખજો. આના 3 માર્ક છે, આના 3 માર્ક છે, બેમાંથી જે લખવી લખી શકાય. પછી ખાલી જગ્યા એવી શું આવી? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ. તો અહીંયા ખાલી સ્ટાર કરીને એટલું જ લખવાનું, ફિલ ઇન ધ બ્લેન્ક્સ. 3 માર્ક છે આના. જો આટલા ઓપ્શન આપ્યા છે, 3 ખાલી જગ્યા, એક ઓપ્શન નીકળી જશે. તો શું છે? અઘરી ખાલી જગ્યા છે. આ થોડી અઘરી ખાલી જગ્યા છે. ધ ડાન્સ ટીમ રિસીવડ અ સ્ટ્રોંગ, એક જબરજસ્ત એને કંઈક મળ્યું ઇન ધ સેકન્ડ રાઉન્ડ. સો જે તેથી ધ કેમ વિથ ખાલી જગ્યા પરફોર્મન્સ ઇન ધ નેક્સ્ટ રાઉન્ડ, એટલે બીજા રાઉન્ડમાં એને પરફોર્મન્સ બદલ્યું એન્ડ બધાને કંઈક કરી દીધા. એટલે અહીંયા કંઈક એવું આવવું જોઈએ જેથી કરીને એણે એનું પરફોર્મન્સ સુધાર્યું. તો એવું આવવા માટે કયો શબ્દ છે આમાં? તો રિપ્રિમેન્ડ. રિપ્રિમેન્ડ એટલે કે ઠપકો, ઠપકો મળવો. ઘણા ડાન્સ સરખો ન કરે તો જજ બેઠા સામે એને ખખડાવતા હોય ને, ખખડાવવું એટલે રિપ્રિમેન્ડ. તો પહેલાં શું આવશે? રિપ્રિમેન્ડ. અહીંયા રિપ્રિમેન્ડ રિસીવડ અ સ્ટ્રોંગ. અહીંયા પાછું અ છે એટલે અહીંયા છે આવવું જોઈએ, નાઉન આવવું જોઈએ. નાઉન એટલે કે નામ આવવું જોઈએ, કોઈ ક્રિયાપદ ના આવે. અને અહીંયા તમે જો આ ક્રિયાપદ છે, આ ક્રિયાપદ છે, વર્ચ્યુસો છે, એ તો વિશેષણ છે. તો વિશેષણ તો અહીંયા સ્ટ્રોંગ આવી ગયું, પછી પાછું વિશેષણ ના આવે. બરાબર? આવે પણ પાછું કોઈ નામ હોવું જોઈએ, પાછું કોઈ નામ નથી. એટલે અહીંયા ફરજિયાત થઈ ગયું. ગ્રામરમાં તમને થોડો ટપો પડતો હોય ને તો એ તમે રિપ્રિમેન્ટ પહેલાંમાં મૂકી જ દેશો. તો પહેલાંમાં રિપ્રિમેન્ટ. બરાબર? પછી ઇન ધ સેકન્ડ રાઉન્ડ ફ્રોમ ધ જજીસ, સો ધે કેમ વિથ, કેવા પરફોર્મન્સ સાથે આવ્યા એ લોકો? જો આ ક્રિયાપદ છે, આ ક્રિયાપદ છે, કેવું પરફોર્મન્સ સાથે? આ તમારે વિશેષણ મૂકવાનું છે સામે. વિશેષણ શું કામ વિશેષણ મૂકવાનું છે? અહીંયા નાઉન છે પરફોર્મન્સ, તો વર્ચ્યુસો અહીંયા આવશે, વર્ચ્યુસો. હવે છેલ્લું રહ્યું એવા પરફોર્મન્સ સાથે આવ્યા કે બધાને એણે ચોંકાવી દીધા. ચોંકાવી દીધા માટેનો શબ્દ છે, આ તો આખો અલગ અર્થ થઈ જાય છે. રિવાઇટેડ આ ટેક્સ્ટબુકમાં શબ્દ છે. તો ત્રીજામાં રિવાઇટેડ, પહેલામાં રિપ્રિમેન્ડ અને બીજામાં વર્ચ્યુસો. આના સાથે ત્રણેય ખાલી જગ્યાઓ સોલ્વ થઈ ગઈ. હવે કેટલી ખાલી જગ્યાઓ આપણે સોલ્વ કરશું એટલે આપણી ખાલી જગ્યાનો પ્રશ્ન નીકળી જશે કે નહીં આવડે એવું. બરાબર? બીજો કોઈ રસ્તો જ નથી. સેક્શન સી છે એ વિડીયો નંબર આના પછીનો જે આવશે એ પાર્ટની અંદર આપણે જોશું. સી ડી ઈ અહીંયા પૂરું કરીએ. એપ્લિકેશનનો આખો કોર્સ છે, 9, 10, 11, 12, 8માં ધોરણનો પણ, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજીના બધા કોર્સ છે, સ્પોકન ઇંગ્લિશના કોર્સ છે, સરકારી પરીક્ષાઓમાં ઇંગ્લિશ આવે એના કોર્સ છે, અને બીજું ઘણું બધું ફ્રી મટીરિયલય છે. તમે ડાઉનલોડ કરો ને, નીચે બેચીસ લખેલી આવે એમાં તમે જાઓ તો તમને મળશે ડાઉનલોડ કરવા માટે. તો મોજ કરતા રહો અને જલસા કરતા રહો. લાઇક કરો ખાસ, અને કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરીને ભણતા રહ્યો. સો બસ, જય જય ભારત, વંદે માતરમ. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું.